સરખામણી થોડું નાનું છે પરંતુ એનો ઇતિહાસ ખૂબ જ મોટો છે ઇતિહાસની વાત કરવામાં આવે તો કેરળ અને હેમામ્બિકા મંદિર સાથે આપણે કોંગ્રેસ ની પણ વાત કરીશું હાલમાં જ રાહુલ ગાંધીએ કેરળથી ભારત જોડો યાત્રા શરૂ કરી છે કોંગ્રેસ પાર્ટી માટે નવી જમીન અને નવી આશાની શોધ કરી રહી છે ચાર દશકા પહેલાં અહીંથી જ તેમના દાદી અને પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસમાં નવો જીવ પૂરવાની શરૂઆત કરી હતી આ વાત ઓગણીસો પંચોતેરની છે જ્યારે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી જાહેર કરી હતી એ સમયે કોંગ્રેસના ભાગલા પડી રહ્યા હતા કેરળમાં બે કોંગ્રેસ હતી પહેલી કોંગ્રેસ આઈ જે અહીંના મુખ્યમંત્રી કે કરુણાકરણ ચલાવી રહ્યા હતા અને બીજી કોંગ્રેસ એ જે એક એન્ટોનીની લીડરશીપમાં હતી ઇન્દિરા ગાંધી આ બંને કોંગ્રેસને એક કરવા માટે અહીં આવ્યા હતા તો ચાલો જાણીએ એ દિવસોમાં ઇલેક્શન કમિશને કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન ગાય વાછરડું નિરસ્ત કરી દીધું હતું કોંગ્રેસ નવા ચૂંટણી ચિહ્ન માટે અનેક વિકલ્પો પર વિચાર કરી રહી હતી જેમાં હાથનો પંજો હાથી અને થોડા અન્ય ચિહ્નો પણ હતા પરંતુ ઇન્દિરા ગાંધીએ હાથનો પંજો પસંદ કર્યો જો કે આ હાથનો પંજો ઇન્દિરા ગાંધીએ આ જ હેમાંબિકા મંદિરને ધ્યાનમાં રાખીને પસંદ કર્યો હતો આ મંદિર દુનિયાભરના માતાના મંદિરોમાં સૌથી અનોખું છે અહીં માતાની મૂર્તિ નથી માત્ર બે હાથ છે આ હાથને જ દેવી સ્વરૂપમાં પૂજવામાં આવે છે આ મંદિરને ઈમોર ભગવતી મંદિર પણ કહેવામાં આવે છે આ કેરળના પડક્કલ જિલ્લાની કલેકુલંગરા જગ્યાએ આવેલું છે માન્યતા છે કે ભગવાન પરશુરામે આ મંદિરની સ્થાપના કરી હતી પડક્કલના પૂર્વ સાંસદ વી એસ વિજય રાઘવન જણાવે છે કે ઓગણીસો એંશીની આસપાસ ઇન્દિરાજી અહીં આવ્યા હતા તેઓ મુખ્યમંત્રી કે કરુણાકરણ સાથે મંદિરમાં આવ્યા હતા ત્યારે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ પી એસ કૈલાસમના પત્ની સૌંદર્યા કૈલાસમે ઇન્દિરા ગાંધીને આ મંદિરનો મહિમા અને ખાસ મૂર્તિ અંગે જણાવ્યું હતું કૈલાસમ પરિવાર નહેરુ પરિવારની ખૂબ જ નજીકના હતા ઇન્દિરાજીને હેમાંંબિકા મંદિરની બે હાથવાળી મૂર્તિથી આ જ પ્રેરણા મળી અને તેમણે ચૂંટણી ચિહ્ન તરીકે હાથનો પંજો પસંદ કર્યો ઓગણીસો એંશીમાં કોંગ્રેસ આ જ ચિહ્ન સાથે પરત ફરી